રાજકોટમાં સર્વેશ્વર ચોક વોકડાના સ્લેબ ધરાશાયી થવાના મામલે જનરલ બોર્ડમાં સવાલ પૂછવામાં આવ્યો ત્યારે મહાનગરપાલિકાએ સવાલનો જવાબ આપ્યો કે કાર્યવાહી કરવાની જવાબદારી પોલીસની છે, જેના પરથી એવું લાગે છે કે આ ઘટનાની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કાર્યવાહી ન કરવાનો મનપાનો ઈરાદો છે। મહત્વનું છે કે આ એ જ વોકડાની વાત થઈ રહી છે જેના પરનું બાંધકામ તૂટવાથી એક વ્યક્તિનું, એક નિર્દોષનું મૃત્યુ થયું હતું, પરંતુ મહાનગરપાલિકાના વલણથી લાગી રહ્યું છે કે વોકડા પરના દબાણ અને દુર્ઘટના મામલે છટકવાની મનપાની પૂરી તૈયારી છે। મનપાએ સર્વેશ્વર ચોકની જગ્યાની માલિકી બિલ્ડરની ગણાવી છે। વગદાળ બિલ્ડરોને બચાવવા માટે અધિકારીઓનો પ્રયાસ હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે આ મામલે વોકડા પર જે શિવમ કોમ્પ્લેક્સ હતું તેના ઓનર્સ એસોસિએશનના પ્રમુખનું કહેવું છે કે આ વોકડાની માલિકી બિલ્ડરની છે, બિલ્ડરની જગ્યા કપાતમાં હતી, તેની અવેજમાં મનપાએ આ જગ્યા આપી હતી। કોર્પોરેશનના કમિશનરશ્રી પાસે મેં ટાઈમ માંગ્યો છે, એમનો ટાઈમ આવ્યા બાદ આજે હું રૂબરૂ બેમને મળવાનો છું। થોડાક આ બિલ્ડિંગની અંદર કારણ કે વ્યક્તિગત કોઈ પ્રશ્નનો હલ કરવાનો હોય તો ફટાફટ થઈ શકે, જ્યારે આ બિલ્ડિંગની અંદર 90 થી 91 માલિકો હોય ત્યારે એની હારે દિન પ્રતિદિન ચર્ચાઓ કરવી પડે, આરટીટી કરવી પડે, અને આ બધું કર્યા બાદ જે એનો નિચોડ આવતો હોય એને ધ્યાનમાં રાખી અને કમિશનરશ્રી સાથે મારે આજ રોજ મિટિંગ કરવાની છે। મેં ટાઈમ માંગ્યો છે, આવશે એટલે એમની સાથે હું ચર્ચા કરવાનો છું। જ્યાં વોકરા પૈકીનો જે ભાગ એરિયામાં છે એ આખા વોકરા પૈકીના ભાગની આપણે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સહિતના રિપોર્ટિંગ કરાવેલું છે, અને એ સમગ્ર જે મુખ્ય ચોક છે એનો જે મુખ્ય ચોકનો ભાગ વોકરા પૈકીનો છે એના રીડેવલપમેન્ટની કામગીરી યોગ્ય ડિઝાઇન સાથે જેથી કરીને ભવિષ્યમાં આ પ્રકારની કોઈ ઘટના ન બને એ પ્રકારની કાર્યવાહી આપણે કરવા જઈ રહ્યા છીએ। કેટલોક ભાગ એનો પ્રાઇવેટ બિલ્ડિંગ પૈકીનો પણ છે, એટલે સ્વાભાવિક છે કે એની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી એની નક્કી થાય, અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી નક્કી થયેથી એને રીડેવલપમેન્ટ અથવા તો એનું જે પણ કાર્યવાહી કરવાની થાય એ બાબતે પણ જે તે એસોસિએશનને આપણા તરફથી સૂચિત કરવામાં ઓલરેડી આવેલું છે, અને એમના તરફથી એનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનો રિપોર્ટ વગેરે રજૂ થયેથી એ રિપોર્ટના આધારે એમાં કાર્યવાહી આગળની કરવાની રહે છે। પ્રાઇવેટ લોકેશન ઉપર પણ આ પ્રકારની કંઈ પણ બાંધકામ વગેરે થયેલા હોય, ભૂતકાળમાં ક્યારેક પરમિશન પણ એમાં ઓફિશિયલી અપાયેલી હોય તો એની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી નિયત થાય એ જરૂરી હોય છે, અને એટલા માટે જ જે તે કોમ્પ્લેક્સના જે એસોસિએશન છે એને એની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી નિયત કરવા માટેની સૂચના આપવામાં આવેલી જ છે, અને એમના તરફથી જે રિપોર્ટ રજૂ થશે અને એમાં જે પણ મદદ આરએમસી તરફની પણ એમને મેળવાપાત્ર થતી હશે, ટેકનિકલ મદદ છે અથવા તો અમારા કોઈપણ શાખાની કંઈ પણ મદદની જરૂરિયાત હશે તો એ ચોક્કસ તમામ મદદ એમાં પ્રોવાઈડ અમારા તરફથી કરવામાં આવશે ચોક્કસ એ બાબતે, કેમ કે આ એક ઘટના બનેલી છે એટલે ઘટના સંદર્ભે આમાં પોલીસમાં પણ ઓફિશિયલી ફરિયાદ એમાં આપવામાં આવેલી છે। પોલીસ તપાસના અંતે એમાં જે પણ કાર્યવાહી કરવાપાત્ર થતી હશે અમારા પક્ષે પણ એમાં જે કાર્યવાહી પોલીસ તપાસના અંતે કરવાપાત્ર થતી હશે એ અમે એન્શ્યોર એમાં કરીશું।